નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજના આ વિડીયો સાથે હું છું કિશન પિંડારિયા. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આવનારા દિવસોમાં ધાણા અને જીરાના ભાવ કેવા રહેશે એની ચર્ચા કરવાના છીએ. આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિઓ ધાણા અને જીરામાં જોવા મળી શકે અને ભાવ ક્યારે વધશે અને ક્યારે ઘટશે એ બધો સર્વે હું લઈને આજે તમારી સમક્ષ આવેલો છું. અને એ તમામ તારણો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. અને ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો, કારણ કે આપણા ચેનલ ઉપર આવી જ 100% સાચી માહિતી તમને જોવા મળશે. આપણા ચેનલ પર મિત્રો એવી કોઈ માહિતી તમને જોવા નહીં મળે કે આ સારી લાગે એવી છે તો આ માહિતી આપણે દઈએ. જે માહિતી ખેડૂતોના હિતમાં હશે અથવા તો ખેડૂતોને ઉપયોગી થાય એવી જ માહિતી તમને આપણા ચેનલ ઉપર જોવા મળશે. એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મિત્રો, આપણે વાત કરીએ કે આવનારા દિવસોમાં ધાણાની બજાર છે એ કેવી જોવા મળી શકે. અત્યારે તમે તમામ માર્કેટિંગ યાર્ડોમાં જોઈ શકો છો કે ગયા વર્ષોમાં જે જે ધાણા અને ધાણીના બજાર ભાવ જોવા મળેલા હતા એના કરતાં આ વર્ષે ખૂબ જ સારા એવા ભાવ જોવા મળી રહ્યા છે. અને એનું કારણ છે કે આ વર્ષે માંગ બહુ જાજી જોવા મળી રહી છે. જેટલી માંગ છે એના સામો એ પ્રમાણમાં એટલું બધું ઉત્પાદન ગયા વર્ષે જોવા મળેલા નથી. અને એના જ લીધે આ વર્ષે છે એ શરૂઆત, હજુ તો આ ધાણા અને ધાણીની મિત્રો શરૂઆત કહેવાય. અને આ શરૂઆતના સમયમાં જ સારા એવા ભાવ મળી રહ્યા છે. કારણ એક જ છે કે ડિમાન્ડ ખૂબ જાજી જોવા મળી રહી છે. અને બીજી વસ્તુ કે જે જે રાજ્યો છે ધાણા અને ધાણીના ઉત્પાદન અથવા તો વાવેતરમાં જે રાજ્યો સારા એવા છે એની વાત કરીએ તો રાજસ્થાન છે એક, ત્યાં સારામાં સારું ધાણાનું વાવેતર થાય છે અને ઉત્પાદન પણ સારું એવું મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ આ વસ્તુ છે એનું વાવેતર અને પાક સારા જોવા મળે છે. પણ આ વર્ષે મિત્રો રાજસ્થાન છે ત્યાં ઉત્પાદન જે મળશે એના કરતાં સારું મળી શકે એવી સંભાવના જોવા મળી રહી છે. કારણ કે ત્યાંનું વાતાવરણ છે એ સારું એવું જોવા મળી રહ્યું હતું. પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો ત્યાં જેટલું વાવેતર હર વર્ષે થાય છે એના કરતાં અડધું વાવેતર ઘટી ગયું છે મિત્રો. 50-55-60% જેટલું વાવેતર છે એ આ વર્ષે ઘટી ગયું છે. અને એની સીધી અસર છે એ ભાવ ઉપર જોવા મળશે, કારણ કે ઉત્પાદન છે એ ઘટી જશે. કલંજી અને બીજા જે પાકો છે એની મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ધાણાનું જે જગ્યા હતી એ જગ્યા લઈ લીધી છે. રાજસ્થાનમાં પાક મિત્રો આ વર્ષે સારો એવો આવી શકે એવી પણ સંભાવના જોવા મળી રહી છે. એટલે આ પણ એક અસર કરશે ભાવ ઉપર, કારણ કે રાજસ્થાન એક જગ્યાએ જો સારું એવું ઉત્પાદન મળે તો એ કંઈ ખાસ અસર ન કરી શકે, કારણ કે સામા બે રાજ્યો છે તેમાં બહુ જાજુ વાવેતર ઘટી ગયું છે. અને બીજી વસ્તુ કે માંગ પણ આ વર્ષે સારી જોવા મળશે. અને ગુજરાતની મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતમાં જેટલી માંગ છે એટલું આ વર્ષે ધાણો છે એનો કોઈ પણ જાતે પુરવઠો પૂરો પડી શકે એમ નથી. એટલે એ પણ એક અસર કરશે અને આવનારા દિવસોમાં ભાવ છે એ ધાણાના સારામાં સારા જોવા મળશે, કારણ કે ડિમાન્ડ બહુ જાજી સામે છે અને ઉત્પાદન પણ ઓછું આવશે. આ 2-3 માવઠાઓ મિત્રો ઉપરા ઉપર પડી ગયા છે, એના લીધે ઉત્પાદન આમ તો વાવેતર પણ ઓછું છે અને ઉત્પાદન પણ આ માવઠાઓના લીધે ઓછું આવશે. એટલે આ બધી વસ્તુને ધ્યાને રાખી અને જે જે જેટલી ડિમાન્ડ ઊભી થશે એ ડિમાન્ડ આ વર્ષે કોઈ પણ સંજોગોમાં પૂરી થાય એમ નથી. એટલે આ વર્ષે ધાણાના ભાવ છે એ સારામાં સારા જોવા મળી શકે. બીજી વસ્તુ કે જ્યારે અત્યારે તો હજુ બજારમાં ધાણા છે એ નવા ધાણાની આવક ખૂબ જ ઓછી છે, પણ જ્યારે બજારમાં ધાણાની આવક ચાલુ થશે ત્યારે ભાવ થોડાક નીચા પણ જઈ શકે, પણ એ પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લેવાની નથી. કારણ કે આ વર્ષની ઓલઓવર વાત કરીએ મિત્રો તો ડિમાન્ડ ખૂબ જ જોવા મળશે અને એના લીધે એ પણ કહી શકાય કે ભાવ પણ સારા જોવા મળશે. તો આ મિત્રો વાત થઈ ધાણાની. હવે આપણે વાત કરીએ જીરાની, કે જીરાની પરિસ્થિતિ આવનારા દિવસોમાં કેવી રહેશે. અત્યારે જીરાના ભાવ છે મિત્રો ખૂબ જ સારા એવા જોવા મળી રહ્યા છે. ગયા વર્ષોમાં જે જે ભાવ જોવા મળેલા હતા એના કરતાં બહુ જાજા વધારે આ વર્ષે ભાવ જોવા મળી રહ્યા છે. અને એનું કારણ એ જ છે, આપણે જે ધાણામાં વાત કરી એ જ રીતે જીરામાં પણ ડિમાન્ડ બહુ જાજી છે અને ઉત્પાદન છે એ ખૂબ જ ઓછું ઉત્પાદન છે. બીજી વસ્તુ કે મિત્રો આપણું ગુજરાત અને રાજસ્થાન છે
એ ધાણાની જેમ જ જીરામાં પણ ખૂબ જ સારું એવું ઉત્પાદન લે છે અને સારું એવું વાવેતર પણ જોવા મળે છે. પણ આ વર્ષે મિત્રો પરિસ્થિતિ ખૂબ જ અલગ જોવા મળશે. એનું કારણ એ છે કે જેટલું વાવેતર થવું જોઈએ એટલું વાવેતર આ વર્ષે થયું નથી. કારણ કે જીરામાં મિત્રો પરિસ્થિતિ એવી છે કે જો જાય તો હાથમાં કાંઈ ન આવે. એટલે ખેડૂત મિત્રો છે ધીમે ધીમે હવે જીરાને દૂર કરી અને એની જગ્યાએ બીજા પાકો છે એનું વાવેતર કરતા થઈ ગયા છે. એટલે કે આ વર્ષે વાવેતર પણ બહુ ઝાઝું ઓછું જોવા મળેલ છે અને એના કારણે ભાવમાં પણ એ વસ્તુ અસર કરશે. બીજી વસ્તુ કે રાજસ્થાન છે મિત્રો જીરા માટે હબ ગણવામાં આવે છે. રાજસ્થાનમાં જીરાનો ખૂબ જ સારી એવી ક્વોલિટી અને ખૂબ જ સારું એવું ઉત્પાદન ત્યાંથી થાય છે. પણ આ વર્ષે મિત્રો રાજસ્થાનમાં પણ પરિસ્થિતિ બહુ નબળી છે જીરા માટે. જીરાનું ઉત્પાદન જેટલું રાજસ્થાન હર વર્ષે કરે છે એટલું ઉત્પાદન આ વર્ષે જોવા નહીં મળે. પહેલી વસ્તુ એ હતી કે વાવેતર પણ ઓછું છે અને બીજી વસ્તુ કે ઉત્પાદન પણ ખાસ એટલું બધું નહીં આવે. અને ઊભો પાક છે મિત્રો રાજસ્થાન અને ગુજરાતમાં જે ઊભો પાક હતો એ પાકમાં બહુ ઝાઝું એવું નુકસાન જોવા મળેલું છે આ માવઠાઓની અસરોને લીધે. અને બીજું કે આ ઠંડીની અસરો પણ આ વર્ષે ખૂબ જ સારી એવી જીરા ઉપર પડેલી છે. એટલે જીરાનું ઉત્પાદન પણ બહુ ઓછું જોવા મળશે અને એ વસ્તુ છે એ સીધી ભાવ ઉપર અસર કરશે. અને હમણાં આવનારા થોડાક જ દિવસોમાં મુસ્લિમ તહેવારો પણ ચાલુ થશે. એટલે વિદેશમાં પણ મિત્રો જે જે મુસ્લિમ દેશો છે એ તમામ જગ્યાએ જીરાની અને ધાણાની માંગ ખૂબ જ જોવા મળશે અને એક્સપોર્ટ પણ સારી એવી થશે. અત્યારે મિત્રો આપણે વાત કરીએ તો જે એક્સપોર્ટના જે ભાવ છે એ ભાવ સતત વધી રહ્યા છે અને એક્સપોર્ટના ભાવ વધી રહ્યા છે એટલે કે વિદેશમાં માંગ પણ સારી એવી જોવા મળી રહી છે અને એના જ કારણે ભાવ છે એ ખૂબ જ સારા એવા જોવા મળી શકે. અને આ વર્ષે પણ મિત્રો ઘણા નિષ્ણાંતો છે એનું માનવું એવું પણ છે કે આ વર્ષે 4,500 થી 5,000 રૂપિયો પણ જીરાનો ભાવ છે એ જોવા મળી શકે. કારણ કે માંગ બહુ ઝાઝી છે મિત્રો. તમને અનુમાન નહીં હોય એટલી બધી માંગ આ વર્ષે જીરાની જોવા મળશે અને એના જ લીધે ભાવ પણ ખૂબ જ સારા એવા જોવા મળી શકે. જ્યારે મિત્રો જીરું બજારમાં આવશે સારો એવો પ્રમાણમાં વધારે જથ્થામાં આવશે ત્યારે ભાવ થોડા ઘણા ઉપર નીચે થઈ શકે. પણ આ વર્ષે જીરાના ભાવ પણ મિત્રો ખૂબ જ સારા એવા આસમાને ભાવ જોવા મળશે. તમામ મિત્રોએ ખાસ કરી અને બજાર ઉપર ધ્યાન રાખવું. કારણ કે આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ આવી જાય એનું કાંઈ નક્કી નથી. અને બીજી વસ્તુ કે જ્યારે જ્યારે જરૂર જણાશે ત્યારે મિત્રો હું તમને વિડીયોના માધ્યમથી તમામ માહિતી પૂરી પણ પાડતો રહીશ. એટલે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે જે જે માહિતી આપણે વિડીયોમાં વિડીયો દ્વારા અપલોડ કરશું એ માહિતી તમામ મિત્રો સુધી પહોંચે અને તમને ઉપયોગી થઈ શકે. તો આ પરિસ્થિતિ મિત્રો ધાણા અને જીરામાં આવનારા દિવસોમાં જોવા મળી શકે. અને આ એક આપણો જે સર્વે કરેલો હતો એ સર્વે તમારી સમક્ષ રાખેલો છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી આપી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. અને હજુ જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી નાખજો. તો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.